हाँ हेलो नमस्कार बच्चों, तमे लोको विभाग ए, विभाग बी अने विभाग सी आ त्रणे त्रण विभाग ए बी अने सी तमे सीखी गया हसो। अने आजे आपणे वात करवानी छे विभाग चार यानी डी नी। अने एनी अंदर तमने लोकोने बे रचना, बे प्रमेय अने एक आंकड़ा शास्त्रनो आवृत्ति शोधो प्रकारनो दाखलो पूछाशे। हवे ध्यानथी समझी लेजो कि अगर आ पांच दाखला छे एमांथी तमारे कोई पण त्रण लखवाना छे, ए कया लखवाय तमारे नक्की करवानुं छे। मारा हिसाबे अगर एवं पूछाय कि रचनानी अंदर मुद्दा लखवा जरूरी नहीं, जेम तमने लोकोने मॉडल पेपर में पूछू छे, तो तमारे लोकोए बे रचना दोरी देवानी अने बेमांथी कोई पण एक तमने मजा आवे एवो प्रमेय लखी देवानो। आ मारी दृष्टिए हूँ जोउं छुं। अगर तमने एम पूछाय कि मुद्दाना रचनाना मुद्दा लखवा जरूरी छे, तो एवा किस्सानी अंदर बे प्रमेय अने पछी एकाद तमारे रचना दोरी देवानी। बट जे आंकड़ाशास्त्रनो दाखलो छे एमां तमारे जवानी जरूर नहीं पड़े, पण छतां आपणे अहीं चर्चा करीए छीए विगते। जरा जोईजो, मस्त मजा आवशे। विभाग डी नी अंदर तमने लोकोने 51 થી 55 यानी टोटल 5 प्रश्नो पूछाशे। 12 માર્ક્સનો વિભાગ છે, બટ તમને લોકોને અહીંયા હું નહીં સમજાવું, મારે એક બીજી ડિસ્પ્લે ઉપર જવું પડશે તમને સમજાવવા માટે। આની અંદર હું તમને રચના પ્રોપર દોરીને સમજાવું છું। તો રચનાના સૌથી પહેલાં રચના લખતી વખતે તમારે હંમેશા ધ્યાન રાખવું પડે આનું સાધ્ય અને પક્ષ અને કૃત્ય આવશે, સાધ્ય નહીં। પક્ષ મતલબ જે વસ્તુ તમને આપેલી હોય એને પક્ષ કહેવાય। તો સૌથી પહેલાં શું આપ્યું છે જરા ધ્યાનથી જુઓ કે 3 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું કીધું છે। તો પહેલાં 3 સેમીવાળું વર્તુળ દોરી દેવાનું, પછી એવું કહે છે કે કેન્દ્રથી 5 સેમી દૂર આવેલા બિંદુમાંથી સ્પર્શકોની જોડી રચો। હવે યાદ રાખો કે આવા બધા દાખલાઓ કે આની જે રચનાઓ છે એ ઓલરેડી મેં યુટ્યુબ ઉપર વિડીયોઝની અંદર આપેલું છે, બટ એ તમે લોકો પ્રોપર જોઈ લેશો તો અહીંયા કામ થશે। પણ જો એ તમે નહીં કરી શકો અથવા નથી જોયું, તો અહીંયા હું આ કરાવું છું, કારણ કે આની અંદર માપ જુદા છે એટલે હું કરાવી દઉં છું, બાકી તમને લોકોને ત્યાંથી સજેસ્ટ કરી દેત। બટ અહીંયા તમે ધ્યાનથી જરા જોજો તો મજા આવશે। તો સૌથી પહેલાં આપણે લખી શકીએ કે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલ છે, વર્તુળ આપેલ છે। બીજું શું આપ્યું છે? તો વર્તુળની બહારના ભાગમાં એક બિંદુ છે, અને બીજું એવું કીધું છે કે વર્તુળના બહારના ભાગમાં બિંદુ, કોઈ એક બિંદુ આપણે લઈ લઈએ એ છે, બરાબર। આટલી વસ્તુ પહેલાંથી આપણી પાસે છે, અને આપણે શું કામ કરવું છે? તો જે કામ કરવું હોય એને કહેવાય કૃત્ય, જે આપણે કામ કરવું હોય એને કહેવાય કૃત્ય। આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપજો, જે આપણે કામ કરવું હોય એને કૃત્ય કહેવાય। તો શું કામ કરવું છે આપણે? એમાંથી આપેલ વર્તુળ ઉપર સ્પર્શકો દોરવા છે, બસ। તો લખી દો કે બિંદુ એમાંથી આપેલ વર્તુળ પર સ્પર્શકોની જોડ રચો, બસ। આટલું કામ તમારા લોકોએ કરવાનું રહેશે। હવે યાદ રાખો, રચનાના તમારે દોરવાની છે, એ રચના દોરવા માટે આપણે ગણિતની દુકાનમાંથી જરા સાધનો લેતા આવીએ। એક પરિકરની જરૂર પડશે અને એક ફૂટપટ્ટીની જરૂર પડશે, ઓકે। ચલો બચ્ચો, તો તમારી પાસે આવી ફૂટપટ્ટી હશે ચોક્કસપણે, હું કહી શકું। હવે ધ્યાનથી સાંભળજો કે પહેલાં એવું કીધું છે કે 3 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો। મારી પાસે આ એક પરિકર છે, મારે અહીંયા એવી ફેસિલિટી છે કે હું અહીંયા 3 સેમી માપ લઈ શકું છું। જ્યારે તમારા લોકોએ શું કામ કરવાનું ખબર છે? આ પરિકર જે છે ને, એ પરિકર ફૂટપટ્ટી ઉપર સેટ કરી અને 3 સેમીનું વર્તુળ દોરવાનું। તો હું અહીંયા છે ને એક 3 સેમીનું વર્તુળ દોરી દઉં છું। થઈ ગયું 3 સેમીનું વર્તુળ કમ્પ્લીટ, અફલાતોન, જોરદાર, મજેકદાર। હા ચલો, આને આપણે છે ને થોડું ઉપર મૂકી દઈએ, ચલો બરાબર। હવે આના ઉપર મારે દોરવા છે સ્પર્શકો, સ્પર્શકો ડાયરેક્ટ દોરાય નહીં। તો સ્પર્શકો દોરવા માટે પહેલાં એવું કીધું છે કે કેન્દ્રથી કેટલી દૂર, જોઈ લેજો, કેન્દ્રથી 5 સેમી દૂર એક બિંદુ આવેલું છે। તો અહીંયા કેન્દ્ર તમારે આના ઉપર મૂકી દેવાનું, જો આ 1થી નહીં, અમુક લોકો 1થી શરૂ કરતા, 0થી શરૂ કરવાનું। 0થી કેટલા સુધી? તો 0થી આપણે જવાનું છે 5 સુધી। થઈ ગયું, જો લખેલું પણ આવે છે 5 સેમી રેખાખંડ દોર્યો, મારે 4.9 થઈ ગયો, આપણે એને પૂરો 5 કરીએ, જુઓ જરા। અહીંથી લઈ અને 5 થઈ ગયું, તો 5 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનો।
रेखाखंड दौरिया बाद आनो तमारे लंब द्विभाजक अमुक लोग शू करता डायरेक्ट वर्तुळ दौरी नाखे अथवा डायरेक्ट स्पर्शको दौरी नाखे प्लीज समझो बहार नो वर्तुळ जे बहार नो बिंदु छे एमांथी वर्तुळ उपर स्पर्शको दौरवा होय तो सौथी पहेलू पगथियुं के तमारा लोकोए आनु लंब द्विभाजक दौरवो पड़े अने लंब द्विभाजक केवी रीते दौरशो तो आवी रीते तमारे अहींया एक चाप दौरवानो आवी रीते अहींया नीचे अने हवे आ बिंदुथी तमारे परिकरने लई जवानुं અને આ બિંદુ જ્યારે પરિકરને મૂકશો ત્યારે અહીંથી તમારે ક્રોસ કરાવવાનું આ રીતે અને પછી અહીંથી ક્રોસ કરાવવાનું રહેશે આવી રીતે થઈ ગયું હવે એ બંનેને જોડતી તમારે એક લાઈન દોરી દેવાની ક્લિયર તો એને બંનેને જોડતી તમે લાઈન કેવી રીતે દોરશો તો આ પરિક તમારી ફૂટપટ્ટી અહીંયા સેટ કરવાની આ બંનેને જોડતી હોય એવી રીતે અને ફૂટપટ્ટી તમારે અહીંયા સેટ કર્યા બાદ તમારે અહીંયા એક લંબ દ્વિભાજક દોરવાનું રહેશે ચલો ધ્યાનથી જોઈ લેજો તો આવી રીતે એક લંબ દ્વિભાજક આપણે દોરી દેવાનો થોડોક બાજુમાં રહી ગયો છે હજી તો આને આપણે હજી થોડો આ બાજુ લઈશું તમારા પાસે ફૂટપટ્ટી હશે એનાથી કમ્પ્લીટ આવી જશે અહીંયા ભાઈ બધું ડિજિટલ છે એટલે થઈ ગયું હવે શું કામ કરવાનું તો હવે આ જે પરિકર છે ને એને તમારે મૂકવાનું અહીંયા વચ્ચોવચ્ચ અને ત્રિજ્યા કેટલી લેવાની તો આ જે છે ને એટલી મતલબ અહીંયા જોવાનું તમારે આ અહીંયા જોઈ લો પેન્સિલ આવી ગઈ અને અહીંયા તમારે આવી ગઈ પરિકરની અણી જોઈ લો હવે ડાયરેક્ટ ઘુમાઈ નહીં દેવાનું એક વખત જોવાનું કે સામે પહોંચે છે કે નહીં પહોંચતું દેખો એક સહેજ ભૂલ આવે છે સહેજ ભૂલ તો એ ભૂલને તમારે અહીંયા ફરી હરખી કરવાની એ સહેજ ભૂલ ન આવવી જોઈએ એકદમ ચકાચક જ આવવું પડે બરાબર हाँ अब हो गया शायद अच्छा सहज आ बाजू भी हजी मिसिंग थाई छे थोड़ो गड़बड़ घोटाड़ो छे पण एवुं थवुं जोईए नहीं हाँ भाई तो लीसू छे ने थोड़ू थोड़ू लपसी जाय छे चलो फिर भी ट्राई करते हैं अच्छा जो पहली बाजू थी सहज मिस थाई छे ना ये बहुत गलत बात है શાયદ હવે થઈ જાય થઈ ગયું ચલો હળ તો આવી રીતે તમારા લોકોએ વર્તુળ દોરવાનું પહેલાં શું કામ કર્યું જે મેઇન વર્તુળ હતું એ મેં દોર્યું આની અંદર જે આની અંદર મેઇન વર્તુળ હતું એ પહેલાં દોર્યું એનું નામ આપણે આપી દીધું ઓ કેન્દ્રવાળું વર્તુળ ઓ કેન્દ્રથી બહારના ભાગમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ એનો એક લંબ દ્વિભાજક દોર્યો જે એમ બિંદુમાં ક્રોસ થાય છે અને હવે એમને કેન્દ્ર ગણીને ફરી વર્તુળ દોર્યું ત્યારે આવી રીતનું વર્તુળ આવી ગયું હવે સિમ્પલ બે વર્તુળ જ્યાં ક્રોસ થાય એને તમારે એક્સ અને વાય નામ આપી દેવાના અને હવે એ એક્સ અને એ વાય તમારે દોરી દેવાના જરા વિચાર કરો એ એક્સ અને એ વાય તમે લોકો કેવી રીતે દોરશો બિલકુલ બેઝિક બચ્ચો બિલકુલ બેઝિક સચ બતા રહે હા બિલકુલ બેઝિક છે ખરેખર બેઝિક મેથ્સ એટલે તો એવું મેથ્સ બનાવી દીધું છે ને કે હા આમ પપ્પુ જ એવું મેથ્સ ખરેખર બહુ તમારા ઉપર દયા આવી ગઈ લાગે સાહેબને નહીં ચલો થઈ ગયું આવું અબ એક ઓર લાઈન ઇસ તરફ अभी आई के आई वाह चलो हड़ो तो आ थई गई तमारी लाइन अच्छा ओके तो आवी रीते तमारा लोको स्पर्शको दोरवाना छे आ बे लाइन तमे लांबी दोरो तो भी ठीक आटला सुधी दोरो तो भी कोई फरक पड़े नहीं તો આવી રચના તમારા લોકોએ ચકાચક તમારી ચોપડીમાં દોરવાની રહેશે અહીંયા ચોખ્ખું તમને લખીને આપે છે કે મુદ્દા જરૂરી નથી તો હું તમને મુદ્દા શીખવાડતો નથી ચલો અબ યે બતાવો આપ કે આપકો સમજ મેં આયા કી નહીં કેટલી મજા આવી ને નીચે બતાવજો ચેટમાં લખીને ને ચલો હળ તો તમારું આ કામ અહીંયા પૂરું થઈ ગયું એના પછી તમને લોકોને આ કામ આપણું પૂરું હવે આપણે જોવાનું છે બીજી રચના વાવ બીજી રચના બી આપણે તે પહેલાં જવું પડશે પાછું
શું આપ્યું છે આની અંદર કે 6.5 સેમી લંબાઈનો એક રેખાખંડ દોરો અને એનું 5:8 ગુણોત્તર વિભાજન કરો, બંને ભાગ માપો અને રચનાના મુદ્દા દોરવા જરૂરી, મુદ્દા લખવા જરૂરી નથી. તો એના માટે આપણે શું કામ કરવું પડશે? તો ફરીથી પાછા આપણે આવી જઈએ છીએ એક નવા પેજ ઉપર. અહીં ઓલરેડી મેં તમને લોકોને રચનાની રકમ લખી રાખી જ છે, આપી જ છે, એવું સમજી લો. હવે અહીંયા ધ્યાનથી જોજો કે આપણે અહીંયા કામ કરવાનું છે કોનું, પક્ષ. તો બતાવો જી આમાં પક્ષ શું છે. 6.5 સેમી લંબાઈનો એક રેખાખંડ દોરવાનો, એનું 5:8 ગુણોત્તર વિભાજન કરવાનું છે, બંને ભાગ માપવાના છે અને રચનાના મુદ્દા લખવા જરૂરી નથી. તો આને અંદર શું કરવાનું છે ખાસ ધ્યાનથી સમજી લેજો. તો આપણે લખવાનું કે 6.5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી આપેલ છે, બરાબર. આવું પહેલાંથી તમારા લોકોએ લખી દેવાનું. હવે શું કામ કરવું છે એનું આપણે ગુણોત્તર વિભાજન લેવું છે. જે કામ કરવું હોય એને કૃત્ય કહેવાય. તો લખવાનું કે રેખાખંડ એ બીનું શેમાં, તો 5:8 ગુણોત્તર વિભાજન કરો અને બંને ભાગ માપો ટૂંકમાં એવું યાદ રાખવાનું કે જે પહેલો મુદ્દો હશે ને સામાન્ય રીતે તમારો પક્ષ હશે, બીજો મુદ્દો હશે શું હશે, કૃત્ય હશે. આ સિમ્પલ રૂલ્સ છે. હવે બચ્ચો તમારા લોકોએ કામ કરવાનું છે, એક ફૂટપટ્ટી અને એક લાવવાનું પરિકર, બરાબર. આ બેથી બધા તમારે માપ રચવાના છે. તો બતાવો કે 6.5 સેમીનો રેખાખંડ દોરવાનો. 6.5 મતલબ 6.5, એની અંદર કોઈ વધારે કે કોઈ ઓછું કશું ચાલ નહીં, બરાબર. ચલો તો 6.5 સેમી લંબાઈનો રેખાખંડ આપણે અહીંયા દોરી દઈએ છીએ. આ 6 થઈ ગયા, ના થઈ ગયા 6.5, રેડી ડન. હવે તમારા લોકોએ શું કામ કરવાનું, ઉપર અને નીચે બે બાજુ બે ચાપ દોરવાના. કેવા ચાપ દોરવાના ખબર છે તમને લોકોને? તો 60-60 અંશના બે ખૂણા ઉપર અને નીચે દોરવાના. ઘણા મોટા માપ નહીં લેવાના, બરાબર. આવી રીતે નાનું માપ લઈ અને અહીંયા દોરી દેવાનું. ફરી પાછું અહીંથી લઈ અને જ્યારે તમે અહીંથી ચાપ દોરશો આવી રીતે, એટલે તમારા લોકોનો એક ખૂણો બની જશે, રેડી. આવું ને આવું નીચેના ભાગમાં કરવાનું. ખાસ ધ્યાન રાખજો, અમુક લોકો બંને ઉપર દોરાવતા હોય છે, મને એવી સિસ્ટમ સારી નથી લાગતી, તો હું છે ને આવી રીતે શીખવાડું છું. અહીંયા થઈ ગયું અને અહીંયાથી તમારા લોકોએ કામ કરવાનું છે ઇધર જાકે ઇધર, થઈ ગયું. ચલો તો આ શું છે, આ માની લો કે કોઈ એ છે ને, આ માની લો કે કોઈ બિંદુ બે છે. બે બિંદુ થઈ ગયા આપણા, એનું 6.5 રેખાખંડ થઈ ગયું. હવે 5:8 ગુણોત્તર વિભાજન કરવું છે ને, તો એના માટે તમારા લોકોએ અહીંથી જ્યારે તમે લાઈન દોરશો તો ખાસ ધ્યાન રાખવાનું છે, ઉપર નીચે બે 60 ખૂણા મેં તમને દોરવાનું કીધું. જોઈ લો, કમ્પ્લીટ 60 ખૂણો આવે છે, ટકોરા જેવો, રેડી. ચલો થઈ ગયું. આવું નવું કામ તમારે અહીંયા નીચે કરવાનું આવશે. યુ આવી રીતે થઈ ગયા. તો બંને ખૂણા આપણે અહીંયા દોરી દીધા. આ જ્યારે ગુણોત્તર વિભાજનવાળી રચનાની અંદર આ માળખું હર હંમેશ માટે કોમન રહેશે. હવે કેટલા ટુકડા કરવાના છે? 5:8. યાદ રાખજો, 5:8 મતલબ શું થાય? 5:8 પહેલાં 5 મતલબ ઉપર 5 કાપા અને પછી 8 મતલબ નીચે 8 કાપા, એ રીતે તમારે અહીંયા કાપા પાડવાના છે. તો ધ્યાનથી સમજી લો કે તમારે માપ છે ને કેટલું લેવું, ઉપર અને નીચે સરખું માપ લેવાનું છે. યાદ રાખજો, અહીંયા જોઈ લો, જેમ કે એક માપ આવ્યું, આટલેથી બીજું, આટલેથી ત્રીજું, આટલેથી ચોથું, આટલેથી પાંચમું, આટલેથી છઠ્ઠું, આટલેથી સાતમું. તો નાનું પડ, મોટું થઈ જશે, હજી થોડું નાનું કરતો 0.6 લઈ લઈએ, બરાબર. ઉપર 5 કાપા, નીચે પણ 5 કાપા, તમારી જરૂરિયાત અનુસાર આ કાપ લે કાપા લેવાના. ઘણા મોટા એ નહીં, ઘણા નાના નહીં. તમારા ચોપડામાં અગર ફૂલ પેજની જગ્યા હોય તો તમે મોટા લો, વાંધો નહીં, બટ માપના કાપા દોરવાના. તો અહીંયા કેટલા થઈ જશે? આવી રીતે 1, ફરી જ્યાં આવે છે ત્યાંથી 2. હવે અંદર આવે, ઉપર આવે, પહેલાં ઉપર જાય, એના સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આ 2 થઈ ગયા. જ્યાં આવે ત્યાંથી ફરી તમારે માપ માપવાનું, તો કેટલા થઈ જશે? 3. જ્યાં આવે ત્યાંથી તમારે ફરી માપ માપવાનું, તો કેટલા થઈ જશે?
चार फरी ज्यां आवे त्यांथी तमारे दोरवाना पांच ऊपर पांच काबा थई गया ने नीचे केटला दोरवाना तो नीचे तमारे दोरवाना छे आखा आठ। चलो हड़ो तो आ एक फरी ज्यां आवे त्यांथी तमारे दोरवानुं एटले बे फरी ज्यां आवे त्यांथी तमारे दोरवानुं एटले त्रण फरी ज्यां आवे त्यांथी दोरवानुं एटले चार फरी ज्यां आवे त्यांथी दोरवानुं एटले पांच फरी ज्यां आवे त्यांथी दोरवानुं एटले छ फरी ज्यां आवे त्यांथी दोरवानुं एटले सात अने फरी ज्यां आवे त्यांथी दोरवानुं एटले आठ। આવી રીતે તમારા લોકોએ આઠ ચાપ દોરવાના, હવે આની જરૂર નથી। શું કામ કરવાનું, નામ આપી દો, પહેલું જે છે એને એ વન નામ આપો, બીજું એને એ ટુ, ત્રીજું એને એ થ્રી, ચોથું એને એ ફોર અને પાંચમું એને એ ફાઇવ, થઈ ગયા। નેક્સ્ટ બી વન બી ટુ એવી રીતે બી વન બી ટુ બી થ્રી બી ફોર બી ફાઇવ બી સિક્સ બી સેવન અને બી એઇટ, આવી રીતે કામ થઈ ગયું। હવે સિમ્પલ બચ્ચો કે આનો પહેલો અને છેલ્લો છેડો તમારે જોડી દેવાનો। કેવી રીતે જોડશું તો સિમ્પલ જોઈ લેજો, આનો આઠ છે ને આનો પાંચ છે, આ બે છેડા તમારા લોકોએ બહુ જ પ્રેમથી જોડી દેવાના, જોઈ લેજો। અમુક લોકો શું કરતા, આ છેડો જોડે, આ આ છેડો, એ છેડો નહીં જોડવાનો ભાઈ, બંને આ બંને જ્યાં ક્રોસ થાય છે ને આ બંને જ્યાં ક્રોસ થાય છે, થઈ ગયું। અને અહીંયા નામ આપણે આપી દેવાનું એમ, આટલું તમે કામ કરો એટલે ઓલમોસ્ટ કામ પૂરું, બટ તમને બંને ભાગ માપવાના કીધા છે। હવે અગર બંને ભાગ જો તમારે માપવાના કીધા હોય તો તમારા લોકોએ અહીંયા ખાસ જોવાનું છે, જીરોથી લઈ અને આપણે સાડા છ માપ લીધું હતું, ઓકે, તો તમે અહીંયા જુઓ કે તમારું જે માપ છે કેટલું આવે છે, જુઓ અહીંયા બે ભાગ આવે છે, ઓકે, બટ એનું તમારે ખરેખર કેલ્ક્યુલેશન કરવું હોય તો શું કરવાનું ખબર છે, પાંચ છે ને તો આને પાંચ એક્સ લઈ લો, આઠ છે તેને આઠ એક્સ નામ આપી દો, આ બંનેની થઈને ટોટલ લંબાઈ કેટલી હતી આપણી પાસે, છ પોઈન્ટ પાંચ, રેડી, સરવાળો કરો બંનેનો તો કેટલો થાય, તેર એક્સ અને પાંસઠ ભાગ્યા દસ થાય, રેડી, આઠ પાંચ તેર, હવે એક્સ બરાબર કેટલા થશે, તો છ પોઈન્ટ પાંચ હતા એની જગ્યાએ પાંસઠ થઈ ગયા ને, અહીંયા નીચે આવશે તેર, તો સોચો તેર પંચા પાંસઠ થાય અને પાંચ પાંચ કેન્સલ કરો તો વન અપોન ટુ થાય, પેલા થઈ જશે વન અપોન ટુ, તો એક્સની કિંમત જે છે એ કેટલી છે, વન અપોન ટુ છે। હવે તમે જરા ધ્યાનથી સોચો, ધ્યાન સે કે એક્સની કિંમત આટલી આવે તો પહેલો ભાગ કેટલો હશે, પાંચ એક્સ છે ને તો પાંચ ગુણ્યા વન અપોન ટુ તો કેટલા થશે, બે પોઈન્ટ પાંચ, અને જે બીજો ભાગ છે કેટલો થશે, તો આઠ છે ને તો આઠ ગુણ્યા વન અપોન ટુ તો કેટલા આવશે, ચાર આવશે। ચેક કરવું હોય તો કરી લો, જોઈ લો, જીરોથી લઈ અને બે અને અઢી અને અહીંથી અઢીથી લઈ અને સાડા છ, બસ, તો તમારા લોકોએ ડાયરેક્ટ માપ તો સાચા જ હશે ઓલમોસ્ટ, બટ તમારે આવી નાનકડી કેલ્ક્યુલેશન કરી લેવાનું। તો અહીંયા શું આવશે, તો એ એમ બરાબર કેટલા થઈ ગયા, બે પોઈન્ટ પાંચ સેમી, અને બી એમ અથવા એમ બી બરાબર કેટલા થઈ ગયા, તો ચાર સેમી, જે તમને માપ આપ્યું હોય એના હિસાબે તમારે ચેક કરી એક્સને નક્કી કરી લેવાનો અને કામ થઈ જશે। રચનાના મુદ્દા જરૂરી નથી તો હું પણ અહીંયા લખાવતો નથી। આવી રીતની જે સીધી સાદી પ્રોસેસ છે, ખાસ તમારે પહેલાં એની અંદર શું કામ કરવાનું, રેખાખંડ દોરવાનો, એનું ગુણોત્તર વિભાજન કરી અને પ્રોપર કામ કરવાનું છે। મેં અહીંયા તમને બે રચના બહુ જ સરસ રીતે સમજાવી છે અને બંને રચના બસ તમારા લોકોએ હંમેશા યાદ રાખવાનું છે કે તમારા એક્ઝામની અંદર બહુ મોટા વર્તુળવાળી કે જે અલગ થોડી ડેન્જર પ્રકારની છે એવી રચનાઓ કે ત્રિકોણવાળી રચનાઓ તમારા સિલેબસમાં નહીં હોય, ઓલમોસ્ટ નહીં હોય, છતાં તમને એમ થાય કે નહીં હું કાબિલ છું, કરી શકું એમ છું, તો ટોટલી રચનાઓ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક અપાવી દઉં છું, એ ટોટલી રચના તમારે ખાસ જોઈ લેવાની છે, જેટલી ચોપડીમાં છે ચૌદે ચૌદ રચના ત્યાં અવેલેબલ છે, ત્યાં કદાચ ન મળે તો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, અહીંયા લખ્યું છે એબીસી ક્લાસીસ ગાંધીનગર, એ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, અમુક લોકો એબીસી ક્લાસીસ લખે છે, સોરી એ એપ્લિકેશન અમારી નથી, પાછળ ગાંધીનગર લખજો, એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો અને એની અંદર તમને લોકોને આ રચના 100% ફ્રી ઓફ કોસ્ટ મળી જશે, ક્લિયર, તો દરેક રચનાઓ શીખી લેજો ખાસ ધ્યાનથી। તો આ વાત થઈ ગઈ તમારા લોકોની રચનાની, તો મેં બે રચનાઓ અહીંયા તમને લોકોને ક્લિયર કરાવી દીધી છે,
હવે આગળ વાત કરીએ તો ખાસ અગર તમારે અમારી સાથે મજાથી જલસાથી ભણવું છે, તમારા બધા લોડને અગર ઓછો કરી નાખવો છે તો ફ્રી એકદમ ફ્રી માઇન્ડથી તમે ભણી શકશો અમારી પાસે બચ્ચે કી તરફ. જો અગર એવું કરવું હોય તો મોસ્ટ વેલકમ, આ જાઓ અમારી એપ્લિકેશન કે અંદર અને અમે ત્યાંથી તમને અભ્યાસ કરાવીશું એકદમ મસ્ત. તો તમને એમ થશે તો તમે મફત થોડી ભણાવતા હશો? યસ બિલકુલ, મફત તો નહીં ભણાવતા મિત્ર. એના માટેની ફીસ છે ઓનલી 200 રૂપીઝ પર સબ્જેક્ટ. 6 વિષયો એક સંગાથ આવશે, અલગ અલગ નહીં આવે. 1200 રૂપિયા ફીસ ભરી તમે અમારી સાથે જોડાઈ શકો છો. હવે ઇધર બાત કરેંગે કે એક ત્રિકોણની બાજુને સમાંતર રેખાઓની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, યાની કે થેલ્સનો પ્રમેય, જેને આપણે બીજા શબ્દોમાં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કહીએ છીએ. તો આની જે તમને લોકોને લિંક વગેરે જે છે ને એ તમને નીચે આપી દઉં છું. રીઝન, કારણ કે આખો પ્રમેય અહીંયા હું મેં ઓલરેડી આના 2 વખત વિડીયો ઓલરેડી મૂકેલા છે આપણી ચેનલ ઉપર. 2 વખત અલગ અલગ રીતે ભણાવતા વિડીયો તમારી પાસે તમને મળી જશે. તો અત્યારે હું નથી કરાવતો, એ જોઈને તમે શીખી શકશો. હજી આગળ વાત કરીએ કે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ, ધ્યાનથી સાંભળજો બચ્ચો, આપણી પાસે મધ્યસ્થ આપેલો છે, મધ્યસ્થ આપ્યો છે અને એક્સ વાય શોધો. યાદ રાખજો, મધ્યક, મધ્યસ્થ કે બહુલક શું આપ્યું છે એના હિસાબે આખાની પ્રોસેસ થશે. અને તમારી પાસે અહીંયા વર્ગ આપ્યો છે, આવૃત્તિ આપ્યો છે અને મધ્યસ્થ એટલે શું, તો સંચય આવૃત્તિવાળી રીત તમારે કરવાની રહેશે. તો સૌથી પહેલું ખાનું આપણું આવશે કયું? વર્ગનું. ચલો પેન આપણે લઈ લઈએ છીએ. અહીંયા આવશે સૌથી પહેલું ખાનું વર્ગનું, પછી આવશે આવૃત્તિનું અને પછી આવશે સંચય આવૃત્તિ. ચલો બચ્ચો, તો આટલી પ્રોસેસ તમારી સૌથી પહેલાં થઈ ગઈ. અબ કા જાકે કરેંગે? તો તમારા લોકોએ વર્ગ અને આવૃત્તિ જે કંઈ છે એના હિસાબે તમારે કામ કરવાનું રહેશે. જોજો જરા, વર્ગ કેટલો છે આપણી પાસે? તો 0 થી 10, અહીંયા 10 થી 20, આટલે 20 થી 30 કેટલા સુધી છે? તો 60 સુધી. તો અહીંયા આવશે 30 થી 40 અને અહીંયા આવશે 40 થી 50 અને હવે આવશે 50 થી 60. આટલા વર્ગ તમારી પાસે રેડી છે, બરાબર. હવે આની અંદર તમારા લોકોએ શું કામ કરવાનું છે એ વેરી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન જે બોલું છું ને એ તમારા મગજની અંદર ઉતારીને બહુ મોટું તાળું મારી દેવાનું, નીકળે જ નહીં પક્કા. હવે જોજો અહીંયા કેટલા, 5, ઇધર એક્સ, ઇધર 20, ઇધર 15, ઇધર વાય એન્ડ ઇધર 5. બધા ભેગા થઈને કેટલા થાય છે? તો 60. સિગ્મા એફ આઈની જે વેલ્યુ છે ને એ 60 આપેલી છે. યાદ રાખો કે જ્યારે 2 કિંમત આપણી જોડેથી છીનવી લેશે તો બીજી 2 કિંમત સામે આપી હશે ફાઇનલ. હવે બોક્સ આપણે બનાવતા હતા યાદ હોય તો એન બાય 2ના આધારે, તો એન બરાબર તો 60 છે, એન બાય 2 તો આપણને કેવી રીતે મળશે? તો એ બી 30 મળી જશે. પણ અહીંયા એન બાય 2 કરતાં પહેલું મોટું કોણ થશે એ ખબર નહીં હોય, ચેક કરવું હોય તો કરી લો. ચલો આ કેટલા આવશે? 5. એક્સ નોન 5નો સરવાળો કરો એટલે 5x, 20 સાથે સરવાળો કરો એટલે 20 5 સરવાળો થશે 25. બટ એક્સ સાથે આપણે કોઈ સરવાળો કરી શકતા નથી, તો અહીંયા કેટલા રહેશે? 25 25 નોન 15નો સરવાળો કરો એટલે 40 વત્તા એક્સ, 40 નોન પાછો વાય સાથે સરવાળો કરો તો 40 વત્તા એક્સ વત્તા વાય થશે અને 5 સાથે સરવાળો કરો તો 45. તો અબ બતાવો એ કે આપણે 30 કરતાં પહેલી મોટી સંખ્યા એટલે કઈ હશે? આ બંને થઈને 30થી મોટી હશે કે આ બંને થઈને 30થી મોટી હશે, આ બંને થઈને 30થી મોટી હશે? આપણને ખબર જ નથી કે 30 કરતાં પહેલી મોટી કઈ છે. માટે ધ્યાન રાખજો કે તમને લોકોને બેટા મધ્યસ્થ આપેલો છે. આ મધ્યસ્થની વેલ્યુ જે વર્ગની વચ્ચે આવતી હોય એને બહુલકીય વર્ગ કહેવાય. જોઈ લેજો 28 5 અહીંયા આવશે, આને બહુલકીય વર્ગ કહેવાય. બહુલકીય વર્ગના આધારે આપણે બોક્સ બનાવીએ છીએ. ઓકે ચલો, હવે આ બોક્સની અંદર તમારા લોકોએ 3 કિંમતો નક્કી કરવાની. કેટલી કિંમતો નક્કી કરવાની? તો આ 1, ચલો અહીંથી તમારી આ 1 કિંમત આવશે, આ બીજી આવશે અને આ ત્રીજી આવશે. કોણ કોણ છે આ? તો આપણી પાસે એલની કિંમત કેટલી થઈ ગઈ? એલની કિંમત છે 20. ચલો એફની કિંમત કેટલી છે આપણી પાસે? તો એ પણ 20 છે. ચલો એના પછી સીએફની કિંમત કેટલી છે? તો સીએફની કિંમત છે 5 વત્તા એક્સ અને એચની કિંમત કેટલી છે? એચ કેટલા છે અહીંયા જોઈ લો, 0 10 20 30 40 50, તો એ કેટલા છે? 10 જ છે. એ કેટલા છે આપણી પાસે? તો 10 છે. અને હજી એક કિંમત ખૂટે છે એન બાય 2, તો અહીંયા હું લખી દઉં છું એન બરાબર 60
अने एन बाय टू बराबर केला थसे तो 60 भाग्या 2 बराबर 30। आऊ काम तमारा लोकोए पहले थी बधो ज माल सामान रेडी राखवानो। चलो हवे आपणी पासे सूत्र छे बच्चों के मध्यस्थ इज इक्वल टू एल प्लस एन बाय टू माइनस सी एफ डिवाइड बाय एफ अने गुण्या शू थई जशे एच। चलो एम कौन है बताओ जी, तो मध्यस्थ आपणी पासे छे ऊपर आप्यो छे 28.5 लखी देवानो। एल बराबर केटला छे आपणी पासे, तो एल नी किंमत छे 20, तो 20 लखी देवानी। एन बाय टू केटला छे आपणी पासे, तो एन बाय टू नी किंमत छे आपणी पासे 30, तो लखी देवानी। माइनस सी एफ, अब बहुत ध्यान रखना पड़ेगा, अहीं जोई लो सी एफ, तो सी एफ नी किंमत छे ने बे संख्यामां आपी छे, सी एफ नी किंमत छे अहीं डबल संख्या छे। अने आगळ ध्यानथी जोई लो के ये ससुरा माइनस है, तो माइनस એટલે શું ખબર પડે ને તમને, આગળ બધાની કિંમત બદલી નાખશે, તો આપણે છે ને આને બ્રેકેટમાં લખવું પડશે, તો 5 વત્તા એક્સ, અને નીચે એફ, તો એફ એટલે કેટલા છે જુઓ, એફ એટલે 20 છે, ઓકે, અને અહીંયા જરા ધ્યાનથી જુઓ તો એચ એટલે કેટલા છે 10। બધાની કિંમત મૂકી દીધી, બાકી કોઈ આપણે ઝંઝટવાળું કામ કર્યું નથી। સૌથી પહેલાં યાદ રાખજો કે આ આખું ઝૂમખું છે, તો આની સાથે આપણે છેડછાડી ન કરી શકીએ, તો 20 ને માત્ર સામે લઈ જાઓ વિથ લવ, પ્રેમથી આપણે આ બાજુ લાવવાના ભાઈ। ચલો 20 આ બાજુ આવી ગયા, હવે જોજો જરા ઉપર બ્રેકેટ છોડી દો, તો 30 માઇનસ 5 માઇનસ એક્સ, અને આ શું થશે જો 0 0 કેન્સલ થશે, કારણ કે આ આખાના ગુણાકારમાં છે ઉપર 10 અને આખાના ભાગાકારમાં, તો નીચે બગડો વધ્યો ઉપર હવે બીજું 12 10 ગયા હાવ। અબ દેખો કે 28.5 છે, તો 28માંથી 20 જાય એટલે 8 વધશે, તો 8.5 એમના એમ, આ બગડો નીચે છે ને સામે જાય તો ગુણાકારમાં જતો રહેશે, આ બંનેની બાદબાકી કરો તો 25 આવશે ને આ રહેશે એક્સ। હવે તો આ બંનેનો ગુણાકાર કરો તો કેટલા થઈ જશે, 8 2 16 1 17, એક્સ માઇનસ છે જે શોધવું છે, પ્લસ છે આપણી પાસે, તો આપણે એને આ બાજુ લઈશું। હવે આપણે 17ને પાછા કૂદાઈને સામે લઈ જઈશું, તો એક્સની કિંમત કેટલી થઈ જશે, 25 માઇનસ 17, એટલે કે એક્સની કિંમત થઈ ગઈ આપણી પાસે 8 આવશે, એક્સની જે કિંમત છે કેટલી આવશે 8, એક્સ તો 8 આવી ગયા। હવે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે સાહેબ એક્સ તો અમે શોધી નાખીએ છીએ, બટ વાય કેવી રીતે શોધવાનો, એ તો અમારે કોઈ પતાય નહીં હે। અગર એવું લાગતું હોય તો તમારા લોકોને અહીંયા એક વસ્તુ બતાવું છું, જરા તમે નજર રાખજો કે તમારી પાસે અહીંયા જે કિંમત આવી ને, આ જે કિંમત, આ કિંમત અહીંયા જોજો, આ જે કિંમત છે ને એ કોણ છે ખબર છે, આ કિંમત એ એન છે, આ પોતે પણ એન છે, બસ એની અંદર કિંમત મૂકી જો 45, એક્સ જાણીએ છીએ તો વાય તમને આરામથી મળી જશે, બસ આ વસ્તુ તમે સમજી જાઓ તો તમારો બેડો પાર। તો હવે અહીંયા જોજો કે અહીં અહીં કોણ છે, તો 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60, ઓકે। ચલો અબ બતાવો જી, 45 એટલે એમના એમ રહેશે, અને એક્સની કિંમત આપણે જાણીએ છીએ 8, તો એને રાજી ખુશીથી મૂકી દેવાની, વાય પણ એમના એમ અને 60 પણ એમના એમ। ચલો બતાવો કે આ બંનેનો સરવાળો કેટલો થશે, તો કેટલો થઈ ગયો 53, અને અહીંયા કેટલા થઈ જશે વાય અને બરાબર 60। ચલો બચ્ચો આપણે વાય શોધવો છે, તો 60 માઇનસ 53 કરીશું તો કેટલા થઈ જશે, તો વાય ઇઝ ઇક્વલ ટુ 7। ઓહો કબ સે કેલ્ક્યુલેટ કર રહી થે, આટલું કામ કરવાના 4 ગુણ મળે। હવે તમને એમ લાગતું કે સાહેબ આ તો આમ તો જોવા જાઓ તો પ્રેમ પ્રેમ નહીં પ્રમેય કરતાં તો સારું છે, હા અગર પ્રમેય કરતાં તમને સારું લાગતું હોય તો યાર આ દાખલો કરવાનો, ફાયદેવાળી બાત હે ને આપને લઈએ તો। તો શું કામ કરવાનું છે ખાસ ધ્યાનથી સમજો, કે જ્યારે આપણી પાસે આ બોક્સ ઘણા બધા વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવામાં ડખો કરતા હોય છે, એ બોક્સ ખાસ ધ્યાનથી સિલેક્ટ કરવાનું, એના આધારે તમારે 3 કિંમતો મેળવવાની છે, તો એ થશે તમારું મધ્યસ્થના આધારે બોક્સ બનશે, મધ્યસ્થના આધારે બોક્સ બન્યા બાદ તમે લોકો આરામથી કામ કરી શકશો, ઠીક છે। તો આવી રીતની આખી જે પ્રોસેસ હતી બહુ જ મજાથી આપણે દાખલો કર્યો છે, ખાસ ધ્યાનથી સમજવાની કોશિશ કરશો ત્યારે તમને આવડશે। અને છેલ્લે છે બાપુનો નિયમ, પાયથાગોરસનો પ્રમેય, એની પણ હું તમને લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં। ઓહો તો આખીર મેં મારું પેપર પૂરું કરી નાખ્યું, હાસ
वाह क्या बात है। कारण के सेक्शन ए भणायो लगभग लगभग 40 मिनट, सेक्शन बी भणायो लगभग लगभग कहीं 1 कलाक 8 मिनिट, सेक्शन डी लगभग लगभग कहीं 1.5 कलाक, अने आ पण हजी तो घणु बधु कदाच थई जशे। लगभग लगभग केटलुं थयुं छे? ओके, तो आ हजी 30 मिनिटनी अंदर मैं 3 दाखला कराया, 2 दाखला तो स्कीप कर्या छे एनी प्रमेय। तो मतलब समझी सको छो कि हजी 2 प्रमेय करावा जाऊँ तो कलाक तो थाय। तो कलाक डी विभाग, कलाक बी विभाग अने ए विभाग दिन बिल 3 कलाके 4 ने 4.5 कलाकनो वीडियो बन। हो कोई किस साहब तमे 4.5 कलाके भणायू तो अमारे तो लखवानू 3 कलाकमां केवी रीते पूरू थाय? अरे मित्र, मैं 109 गुणनू पेपर सॉल्व कराव्यू एनी अंदर, तो तमारा लोकोए तो 80 गुणनू ज लखवानुं छे। तो केटला गुण ओछा थया? गणो सीधा तमारा लोकोना 30 गुण ઓછા થઈ ગયા। 30 ગુણ કાપો 30 30 30, જે ટોટલ ટાઈમ છે એના 3 ભાગ પાડીને તમે એવરેજ માનો તો તમારે જેટલું લખવાનું છે એટલું તો 3 કલાકમાં આરામથી પૂરું થઈ જાય। હવે કોઈ કહેશે તમે છો આ તો અમે છીએ, તો મિત્ર તમારા લોકોએ માત્ર લખવાનું છે, મારે તો તમને સમજાવવાનું, તમે અહીંયા ટકી રહો એટલે મારે અહીંયા થોડેક બીજી એક્સ્ટ્રા મહેનત કરવાની, બીજું અમે અમારી ક્યાંક ક્યાંક તમને જાહેરાત બતાવવાની, એનાથી વિશેષ હજી જોઈએ તો તમારે બધું લખવાનું યાર કેટલું બધું કામ। તો એ કરતાં કરતાં 3 કલાક થયા છે, જ્યારે તમે આરામથી 3 કલાકની અંદર તમારું પેપર પૂરું કરી શકો છો। અને ખાસ અગત્યની વાત કે અગર અમારી સાથે જોડાઈને બહુ જ પ્રેમથી સારી રીતે ભણવું હોય તો નીચે વિગતો આપેલી છે, બાકીની વિગતવાર ચર્ચાઓ નવા વિડીયોમાં કરીશું। થેન્ક યુ સો મચ, બાય બાય।